नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरडिया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही छे कि डेली 5 क्वेश्चन जेनुं आपणे ऊंडाणपूर्वक सोल्यूशन जोई रह्या छे। मित्रों, आ प्रश्नों एवा छे कि जे आगळनी परीक्षाओमां आपने अवारनवार पूछायेला छे, तो आपणे एमनुं संपूर्ण सोल्यूशन आजे आपणे आ विडियो लेक्चरमां जोवाना छे। तो वात करीए मित्रों भाग 19 प्रथम प्रश्ननी। तो प्रथम प्रश्न अहीं आपने आपेलो छे कि सार्थ जोडणी कोष कई संस्था द्वारा तैयार करवामां आव्यो छे? ऑप्शन ए गुजरात विद्यापीठ, ऑप्शन बी दक्षिण गुजरात विद्यापीठ, ऑप्शन सी सौराष्ट्र विद्यापीठ और ऑप्शन डी उत्तर गुजरात विद्यापीठ। तो जवाब शू आवशे मित्रों? तो कि गुजरात विद्यापीठ छे, एना द्वारा सार्थ जोड़नी कोर्स से तैयार करवामां आव्यो छे। हवे पहला तो आ खास गुजरात विषे माहिती याद राखशू कि ज्यारे गुजरात विद्यापीठ लखवामां आवे छे त्यारे आपणे गुजरात आ रीतना लखता होय छे, पण सामान्य रीते गुजरात लखता होय तो आपणे गुजरात आ रीतना लखता होय छीए। तो आ बे माहिती आपणे याद राखीशुं। केम? तो कि गांधीजी ज्यारे गुजरात विद्यापीठनी स्थापना करी हती क्यारे करी हती, तो एमनी थोड़ी चर्चा कर लईए। तो कि गुजरात विद्यापीठ तो गुजरात विद्यापीठनी स्थापना छे क्यारे करी हती गांधीजी द्वारा? तो कि 18 ऑक्टोबર 1920 रोज करवामां आवी हती। हवे आ गुजरात विद्यापीठनी स्थापना करवामां क्यां आवी हती? तो कि भाई कोचरब आश्रमनी पाछळ दाहियाभाईनो जे बंगलो हतो એમાં છે ઈ શું કરવામાં આવી હતી? આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। હવે ગુજરાત વિદ્યાપીઠના જે ચાન્સેલર હતા ઈ કોણ રહ્યા હતા શરૂઆતમાં? તો કે ગાંધીજી જ્યાં સુધી જીવિત રહ્યા ત્યાં સુધી કોણ હતા? તો કે ગાંધીજી રહ્યા હતા। તો કદાચ હાલમાં પણ આપણે સવાલ પૂછાઈ શકે તો કે ભાઈ ગુજરાત વિદ્યાપીઠ પહેલાં તો આવી ક્યાં છે? તો કે અમદાવાદમાં આવેલી છે। અને આ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર કોણ છે? તો શ્રીમતી कोण आवशे? ઈલાબેન ભટ્ટ। ઈલાબેન ભટ્ટ દ્વારા છે શું કરવામાં આવ્યું હતું? તો કે ભાઈ આ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હાલમાં છે। હવે આ ઈલાબેન ભટ્ટ દ્વારા એક સંસ્થા સ્થાપવામાં આવી હતી જેનું નામ શું હતું? સેવા, સેલ્ફ વુમન, સેલ્ફ એમ્પ્લોય વુમન એસોસિએશન, સેલ્ફ એમ્પ્લોય વુમન એસોસિએશન જે છે એ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કે ઈલાબેન ભટ્ટ છે એણે સ્થાપના કરી હતી। તો મિત્રો આ રીતના આપણે આટલી માહિતી આપણે ગુજરાત વિદ્યાપીઠ માહિતી છે એમાંથી આપણે યાદ રાખીશું। આગળ જોઈએ મિત્રો, બીજી છે દક્ષિણ ગુજરાત વિદ્યાપીઠ। તો કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જો પૂછાય તો ક્યાં આવશે? સુરતમાં। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનું વડુમથક તો રાજકોટમાં આવશે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણમાં એમનું વડુમથક આવશે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2, વિશ્વમાં લોખંડ સૌથી વધુ ક્યાં મળે છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી યુક્રેન અને ઓપ્શન ડી ચીન। તો વિશ્વમાં સૌથી વધારે લોખંડ છે એ ક્યાં મળે છે? તો કે ચીનમાં મળે છે। ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી વધારે છે એ લોખંડ છે ક્યાંથી મળે છે? તો કે ચીનમાં મળે છે। પણ જો ભારતની વાત કરવામાં આવે તો કે ભારતનું સ્થાન કેટલામાં નંબરનું છે? તો કે 4 નંબરનું સ્થાન છે એ ભારતનું છે। એટલે કે ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતની વાત કરીએ તો લોખંડનું ઉત્પાદન, જો કે હાલમાં વિશ્વમાં સૌથી વધારે ઉપયોગ છે એ લોખંડનો થાય છે, કે 95% જેટલો ઉપયોગ છે એ લોખંડનો થાય છે, તો ઉત્પાદનની દ્રષ્ટિએ ચીન આવશે પ્રથમ, પણ ભારત છે કેટલામાં નંબરે આવશે? 4 નંબરે આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, માઉસ બટન કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થાય છે? તો ઓપ્શન એ 1 વખત, ઓપ્શન બી 2 વખત અને ઓપ્શન સી 4 વખત અને ઓપ્શન ડી 3 વખત। તો શું આવશે મિત્રો જવાબ? તો કે ઓપ્શન ડી 3 વખત જો એને સિલેક્ટ ક્લિક કરીએ માઉસ બટનને તો શું થતું હોય છે? તો કે આખો ફકરો છે એ સિલેક્ટ થતો હોય છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, રીઝનિંગનો પ્રશ્ન છે મિત્રો, અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 1:20 સમય બતાવે છે। જો આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો ખરેખર અત્યારે કેટલા વાગ્યા હશે? ઓપ્શન એ 10:40, ઓપ્શન બી
1160, ઓપ્શન સી 940 અને ઓપ્શન ડી 21. તો જોઈએ મિત્રો, તો કે સૌ પ્રથમ આપણે ઘડિયાળની વાત કરીએ કે માની લો કે ભાઈ આ આપણી ઘડિયાળ છે, તો કે આ ઘડિયાળનું મધ્ય બિંદુ છે અને એમાં આપણે અહીંયા આપણે 12 લઈએ, 1 2 3 આવશે, 4 આવશે, 5 6 7 8 9 10 અને 11. તો હવે આપણે વાત કરી છે એ પ્રમાણે જોતા જઈએ કે આપણો સમયગાળો શું છે, તો કે 1 20, એટલે કે નાનો કાંટો છે એ 1 ઉપર હશે અને મોટો કાંટો છે એ ક્યાં હશે, તો કે 4 ઉપર હશે. તો આવી કંઈક સ્થિતિ હશે. હવે મિત્રો, ઘણા મિત્રોને ખ્યાલ જ હશે કે ભાઈ વાત આવે કાચની, તો શું થશે, તો કે કાચમાં હંમેશા અરીસાની વાત કરીએ તો કે અરીસામાં આ રીતના આપણે શું દેખાતું હોય છે, પ્રતિબિંબ દેખાતું હોય છે. એટલે આપણે અહીંયા શું થશે કે આવી જ છે એ ઘડિયાળ છે એ શું થતી હોય, તો કે ભાઈ આવી જ ઘડિયાળ છે એ સેમ દેખાય. અહીંયા 12 આવશે, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો હવે જુઓ, કાચમાં જોવામાં આવે તો આવી કંઈક સ્થિતિ થાય, 10 ઉપર છે એ નાનો કાંટો હશે અને 8 ઉપર શું હશે, મોટો કાંટો હશે. તો જોવા જઈએ તો જવાબ શું આપણો આવે, તો કે 10 ને 40. પણ મિત્રો, આ આપણો જવાબ ખોટો છે. કઈ રીતના અથવા શા કારણે, તો સમજો મિત્રો કે આ જે આપણે વાત કરી આ ઘટના કેની છે, તો કે અરીસાની પ્રતિબિંબની વાત છે. એટલે કે જો અરીસો હોય, એનું અરીસો મૂકેલો હોય તો જ છે એ શું થાય, તો કે ભાઈ ઘટના પ્રમાણે જોવા જઈએ તો કે આ 1 20નો સમયગાળો છે, તેની જગ્યાએ આપણે શું મળે, 10 40નો સમયગાળો મળે. પણ આપણો સવાલ જે છે એ સમજવા જેવો એ છે કે અરીસો હંમેશા શું હોય છે, પાછળની સાઈડ છે, એટલે કે કોઈ પણ એક બાજુ છે એ રંગીન હોય, એટલે કે એનું પ્રતિબિંબ જોવા મળે તો એ ઊંધું મળે. એટલે એટલા માટે છે આ જવાબ આપણો શું બને છે, ખોટો બને. હવે જુઓ મિત્રો, રકમ વાંચો અને રકમમાં આપણે શું કીધું છે કે ભાઈ કાચમાં જોવામાં આવે. જો તમે કાચમાં જોશો તો કાચ તો આપણે સામાન્ય રીતે શું જોવા મળશે, તો કે જે વસ્તુ છે એ જ જોવા મળશે. કાચ હંમેશા કેવો હોય, આરપાર હોય. જેમ આપણે અત્યારે હાલમાં પણ ઘડિયાળની ઉપરનો જે કાચ છે એમાં તમે જોતા તમને કોઈ ટાઈમમાં ફેર થતો હોય એવું લાગે છે, તો કે નહીં. એટલા માટે આપણે આનો જવાબ શું આવશે, તો કે 1 20 જ આવશે. કેમ, તો કે 1 20નો સમયગાળો છે, પણ આપણે જોવાનું શું છે મિત્રો, તો કે કાચમાં જોવાનું હોવાથી આનો સમયગાળો શું આવે, તો કે 1 ને 20 જ આવશે. એટલે કે જો આની જગ્યાએ, જો કાચની જગ્યાએ તમને અરીસો આપ્યો હોય તો આપણો જવાબ શું આવશે, તો કે 10 40. અને આની શોર્ટ રીત આપણે એ કહી શકાય, શોર્ટકટ મેથડ એ કહી શકાય કે આપણે જનરલી 12 કલાક લેતા હોય તો આપણે 12 કલાકને આ રીતના લઈ શકાય, એટલે કે 11 કલાક ને 60 મિનિટ. તો એમાંથી શું કરવાનું કે જે સમયગાળો આપણે આપ્યો છે એને શું કરી દેવાનો, બાદ કરી દેવાનો. તો કે શું મળશે, તો કે ભાઈ આપણે છે એ શું મળી જશે, તો કે અરીસાનું જે પ્રતિબિંબ હશે એનો જવાબ આપણે મેથડ ઇઝીલી મેથડમાં આપણે મળી જશે. પણ મિત્રો, જો આપણે અહીંયા જે આકૃતિ આપી છે આ જ આકૃતિમાં એમ પૂછ્યું કે પાણીમાં પ્રતિબિંબ જોવા મળે તો, અથવા પાણીમાં પ્રતિબિંબ જો જોવાનું હોય તો શું થાય, તો કે કાંઈ નહીં, આ જે આપણે અરીસાની સાઈડમાં આવશે અને પાણીમાં જોવા જાય તો નીચે આવે, એટલે આ જે ઘટના છે એ શું થઈ જશે, ઉલટાઈ જશે. શું ઘટના થશે, તો કે આ ઘટના છે એ શું થઈ જશે, નીચે આવી જશે. પણ જો અરીસામાં જોવામાં આવે તો બાજુમાં આવશે. પણ આપણે એ સવાલમાં જ શું પૂછ્યું હતું, કાચની પૂછ્યું હતું, એટલે કાચમાં જે સમય હોય એ જ સમય પાછો આવતો હોય છે. તો આટલી માહિતી આપણે આ સવાલમાં ખાસ સમજવા જેવો છે અને આપણે યાદ રાખીશું. અને છતાં પણ જો કોઈ મિત્રોને કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો. વાત કરીએ મિત્રો 5મો પ્રશ્ન, વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? ઓપ્શન એ પ્રતાપસિંહ ગાયકવાડ, ઓપ્શન બી અનિરુદ્ધસિંહ ગાયકવાડ, ઓપ્શન સી સયાજીરાવ ગાયકવાડ અને ઓપ્શન ડી ફતેહસિંહ ગાયકવાડ. તો મિત્રો, વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? તો કે પ્રતાપસિંહ ગાયકવાડ હતા. કોણ આવશે? પ્રતાપસિંહ ગાયકવાડ, કે જેમના સમયથી શું થયું હતું, તો કે વડોદરા રાજ્યનું છે એ મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થઈ ગયું હતું અને આ અંતર્ગત જે 562 દેશી રજવાડા હતા એમાં એકીકરણમાં જે વડોદરા હતું એ કેમાં જોડાણું હતું, મુંબઈમાં.
પણ ગુજરાત આપણું જ્યારે અલગ પડ્યું ત્યારે ગુજરાતમાં આ છે રાજ્ય જોડાઈ ગયું હતું. અને મિત્રો આ સિવાય સયાજીરાવ ગાયકવાડ કે જેમની ચર્ચા આપણે આગળના ભાગોમાં પણ કરી છે, તો એ પણ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો કે જેમાં એમના દ્વારા છે ઘણી બધી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, જેમાંનું ખૂબ જ જાણીતું એવું તો કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું જે અમરેલીમાં કર્યું હતું. આ સિવાય જે વડોદરાનો ખૂબ જ જાણીતો એવો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ જે પણ કોણે બંધાવ્યો હતો, સયાજીરાવ ગાયકવાડે. અને આ સિવાય જે આંબેડકર છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર, તો કે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કોણે આપી હતી, તો કે એ પણ સયાજીરાવ ગાયકવાડે આપી હતી. તો આવી કંઈક ચર્ચા આપણે આગળના ભાગોમાં કરી ચૂક્યા છીએ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું, વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું. જો કોઈ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.